अपने स्वाध्याय 4.1 एम प्रश्न 1, 2, 3, 4 एन अभ्यास करो। आज आप 5मो प्रश्न जुए पहला सूचना जुए नीचे आपेला समीकरणों ने विधान स्वरूप लखो। એટલે આની પહેલાનો જે દાખલો આપણે ગણ્યો હતો એનાથી આપણે આમાં ઉલટો પ્રોસેસ કરવાનો છે। આની પહેલાના દાખલામાં જે રકમ હતી એ શાબ્દિક સ્વરૂપે હતી, એને આપણે ગાણિતિક સ્વરૂપે લખી હતી, બરાબર। વાક્ય હતું એને ગણિતના સ્વરૂપમાં ટૂંકમાં લખ્યું હતું। હવે આનાથી ઉલટું કરવાનું છે, ગણિતના સ્વરૂપમાં સમીકરણ આપ્યું છે ગાણિતિક સ્વરૂપનું, એનું આપણે વિધાન બનાવવાનું છે। કઈ રકમ છે? P+4=15। P+4=15। तो आप शुरुआत चल की करवा, चल क्यों आप पी ए पी में वत्ता निशानी से उमरवा, बराबर। अने के उमरवा 4, अपने गणितिक स्वरूप में आ रीते लखीशू। पी में 4 उमरता 15 मळे छे, बराबर। ने पछी जे संख्या आपी होय ई समीकरणनो जवाब छे। આ જે રકમ લખી છે એનો આ ઉકેલ છે, બરાબર। એટલે ઉકેલ આપણે મળે છે, આવે છે એવા શબ્દોથી લખીશું। એટલે પહેલા હું કઈ રીતે લખશું? પી માં 4 ઉમેરતા 15 મળે છે। બીજું શબ્દમાં આવી લખવા, પી માં 4 ઉમેરતા 15 મળે છે। બીજું M-7=3, M-7=3। તો ચલ આપ્યો છે એમ, એટલે હું લખીશું એમ માંથી સાત બાદ કરતા 3 મળે છે, બરાબર 3। ત્રીજું 2=7, 2M=7। હવે એમ ચલ છે એની સાથે 2 જોડાયેલા છે, ભેગા લખેલા છે। ચલની સાથે સહગુણક ભેગો લખેલો હોય ત્યારે ચલ અને સહગુણક વચ્ચે ગુણાકાર સમજવાનો, ચલ અને સહગુણક વચ્ચે ગુણાકારની ક્રિયા સમજવાની। એટલે આપણે આમ લખી શકીએ કે એમને બે વડે ગુણતા, અથવા હજી ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય 2 વડે ગુણતા એટલે બમણા કરવા, અથવા તો 2 ગણા કરવા, અથવા તો બમણા। તો આના એટલે લખી શકાય એમના બમણા કરી, એમના ગુણા અથવા તો એમને 2 વડે ગુણતા 7 મળે છે। આનો જવાબ હું લખીશું એમને 2 વડે ગુણતા 7 મળે છે, અથવા એમના 2 ગણા 7 થાય છે। ચોથું એમના છેદમાં 5=3, એમના છેદમાં 5=3। છેદમાં જે સંખ્યા હોય એનો અર્થ થાય એ એમનો એટલામાં ભાગ થયો। દાખલા તરીકે આપણે એક વસ્તુના 3 ભાગ કરવા હોય, તો 1/3 લખાય, 1/5 ભાગ કરવા હોય તો 1/5 લખાય। એમ ચલ એમ છે એના છેદમાં 5 મૂકેલા છે, શું થાય એમનો 5/3 મળે છે, બરાબર। અથવા બીજી રીતે કેવું હોય તો એમ કહી શકાય એમને 5 વડે ભાગતા, ભાગ એટલે ભાગતા, એમને 5 વડે ભાગતા 3 મળે છે। નેક્સ્ટ M/5=6, 3M/5=6। હવે છેદમાં સંખ્યા આપી છે, અંશમાં એમની બાજુમાં સંખ્યા આપી છે, તો આપણે અને આ રીતે લખી શકીએ। પાઠ્યપુસ્તકમાં એ રીતે આપ્યું છે કે ભાઈ એમને 3/5 વડે ગુણતા ફક્ત એમનો 3/5 ભાગ 6 મળે છે, એ રીતે પણ લખી શકાય, સાચું જ છે। અથવા બીજી રીતે આપણે આપણે કેવી રીતે કહી શકાય કે એમને 3 વડે ગુણી ગુણતા એમને 3 વડે ગુણી 5/5 કરતા, એમને 3 વડે ગુણી 5/5 કરતા 6 મળે છે।
આ પણ સાચું છે, ગમે રીતે લખો એ વિધાન સાચું જ કહેવાય. બરાબર. નેક્સ્ટ, 3p + 4 = 25. 3p + 4 = 25. શરૂઆત ચલ થી કરવાનું. ચલ કેવા આવ્યો છે? પી. એની બાજુમાં પેલા 3 આવ્યા છે. પેલા ઓપરેશન પી ની સાથે હોય અથવા પી ના છેદમાં હોય એનું બોલવું, પ્લસ કે માઇનસ નો ઉપયોગ પછી બોલવું. એટલે આના રીતે લખશું આપણે, પી ના 3 ગણા કરી, પી ના 3 ગણા કરી તેમાં 4 ઉમેરતા, વત્તા છે એટલે લખવાનું 4 ઉમેરતા 25 મળે છે. પી ના 3 ગણા કરી તેમાં 4 ઉમેરતા 25 મળે છે. નેક્સ્ટ, 4p - 2 = 18. 4p - 2 = 18. તો કઈ રીતે બોલીશું? પી ના 4 ગણા કરી તેમાંથી 2 બાદ કરતા. પી ના 4 ગણા કરી તેમાંથી 2 બાદ કરતા 18 મળે છે. પી ના 4 ગણા કરી તેમાંથી 2 બાદ કરતા 18 મળે છે. બરાબર. જો આપણે બોલીએ કે પી માંથી 2 બાદ કરીને તેના 4 ગણા કરતા તો ખોટું પડે, કારણ કે તો બંને રકમને 4 વડે ગુણવાનું છે. એમ નથી કરવું, ફક્ત પી ને 4 વડે ગુણવાનું છે. એટલે પેલા પી ના 4 ગણા બોલવાના, પછી જ 2 બાદ કરવાના. છેલ્લું 8મું, પી ના છેદમાં 2 + 2 = 8. તો આને લખી શકીએ આપણે, પી ને 2 વડે ભાગીને, પી ને પી ના છેદમાં 2 છે, છેદમાં રકમ હોય એટલે એના વડે ભાગવું, અથવા તો એને અડધા કરવા, પી ના અડધા કરતા એમ લખી શકાય, અથવા પી ને 2 વડે ભાગીને અંશછેદમાં રકમ હોય એટલે ભાગીને શોધતા, પી ને 2 વડે ભાગીને તેમાં 2 ઉમેરતા, તેમાં 2 ઉમેરતા 8 મળે છે. 8 મળે છે. આ આપણો જો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. પ્રશ્ન નંબર 6, સમીકરણ બનાવો, એટલે જે માહિતી આપી છે એને આજે આપણે ગાણિતિક સમીકરણ બનાવવાનું છે. પહેલી રકમ છે, ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિત પાસેની લખોટીના, પરિમિત નામનો બીજો વ્યક્તિ છે, બીજો છોકરો છે, એની પાસે લખોટી છે, એના 5 ગણા કરતાં 7 વધુ લખોટી છે. 5 ગણા કરતાં 7 વધુ લખોટી છે અને આગળ કીધું છે કે ઇરફાન પાસે 37 લખોટી છે. બરાબર. ઇરફાન કહે છે કે મારી પાસે પરિમિત કરતાં 5 ગણી લખોટી થાય એના કરતાં 7 વધારે છે. એટલે આપણે સમીકરણમાં એક અગત્યનો નિયમ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કે 2 વ્યક્તિના જે કાંઈ સમીકરણમાં સરખામણી કરવાની આવે કે આના આના કરતાં આટલા ગણું છે, બરાબર, આની કરતાં આટલું વધુ છે, આટલું ઓછું છે, બરાબર, એમાં જેની પાસે માહિતી ઓછી હોય, શક્ય હોય ત્યાં સુધી એની માટે ધારવાનો પ્રયત્ન કરો તો તમારું સમીકરણ સહેલું બને. આપણે એટલું તો રકમ વાંચી નક્કી કરી શકીએ કે ઇરફાન કહેશે કે મારી પાસે પરિમિતની લખોટી કરતાં 5 ગણા કરતાં 7 વધારે છે, એટલે ઇરફાન પાસે વધારે લખોટી છે અને પરિમિત પાસે ઓછી લખોટી છે. તો આપણે ધારવાનું કોની માટે? જેની પાસે વસ્તુ ઓછી હોય એની માટે ધારવાનું. આ ખાસ યાદ રાખો, લંબચોરસની પરિમિતિ ગણવાની હોય, ક્ષેત્રફળ ગણવાના હોય, ત્રિકોણની બાજુઓના માપ ગણવાના હોય, 2 વ્યક્તિઓના વજનની સરખામણી કરવાની હોય, 2 વ્યક્તિની ઊંચાઈની સરખામણી કરવાની હોય, 2 વ્યક્તિ વચ્ચે વસ્તુની વહેંચણી કરવાની હોય, એમાં જેની પાસે વસ્તુ ઓછી હોય એની માટે ચલ એક્સ ધારવાનો. બરાબર. એક્સ વાય ઝેડ કોઈ પણ ચલ ધારી શકો છો, પણ બને ત્યાં સુધી આપણે એક્સ ધારીએ છીએ. તો ઇરફાન પાસે લખોટી વધારે છે, પરિમિત પાસે લખોટી ઓછી છે, એટલે આપણે પરિમિત પાસે રહેલી લખોટી એક્સ ધારીશું. ધારો કે પરિમિત પાસે એક્સ લખોટી છે, ધારો કે
પાસે x લખવાનું છે. હવે ઇરફાનું કહેશે કે મારી પાસે પરિમિતની લખોટીના 5 ગણાથી 7 વધુ છે. 5 ગણાથી 7 વધુ એટલે ગણા શબ્દ આવે છે અને વધુ શબ્દ આવે છે. બરાબર છે? તો ગણા શબ્દ આવે છે એટલે આપણે ગુણાકારથી જોડવાના છે અને વધુ છે એટલે સરવાળાથી પણ જોડવાની છે. તો પહેલા આપણે શા ગુણાકાર કરવાનો, તો 5 ગણા એટલે x ના કેટલા કરવાના? 5 ગણા. x ના 5 ગણા એટલે શું લખાશે? 5x. x ના 5 ગણા એટલે શું લખવાનું? 5x. એટલે 5 ગણા થઈ ગયા. 5 ગણા વધુ કે એના કરતા 7 વધુ છે. વધુ એટલે સરવાળાની નિશાની આવે છે. ઓછા હોય તો બાદબાકીની નિશાની મૂકવાની. એના કરતા 7 વધુ એટલે 5x વત્તા કેટલા થશે? 7. એટલે શું થશે? 5x વત્તા 7. 5 ગણા કરતા 7 વધારે છે એટલે 5x વત્તા 7. અને બીજા વાક્યમાં આપણને કીધું છે કે આ લખોટીની સંખ્યા 37 છે એટલે જવાબ આપણો 37 આવશે. એટલે આ રીતે થશે 5x વત્તા 7 બરાબર 37. બરાબર. ઇરફાન પાસે 37 લખોટી છે અને એમ કરતા 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. બીજી રકમ જોઈએ. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષની છે અને તે લક્ષ્મીની ઉંમર કરતા 3 ગણાથી 4 વર્ષ મોટા છે. જે લક્ષ્મીની ઉંમર છે એના 3 ગણા કરતા 4 વર્ષ વધારે છે. લક્ષ્મીની ઉંમર માટે વાય ધરો એમ કીધું છે. આપણને પહેલા દાખલામાં પરિમિત માટે એમ ધારવાનો કીધો હતો પણ આપણે ચલ એક્સ લઈને ગણ્યું છે એનો કંઈ વાંધો નહીં. તો તમે ચલ ગમે લઈ શકો. આપણે લખશું પહેલાં, ધારો કે લક્ષ્મી પાસે લક્ષ્મીની ઉંમર વાય વર્ષ છે. ધારો કે લક્ષ્મીની ઉંમર વાય વર્ષ છે. એટલે આપણે લખ્યું હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણા કરતા 4 વર્ષ એના પિતા મોટા છે. એટલે લક્ષ્મીની ઉંમરના પહેલા 3 ગણા કરવાના પછી એમાં 4 ઉમેરવાના. 3 ગણા કરતા 4 એટલે પહેલા શું કરીશું? આપણે 3 ગણા કરીશું તો વાયના લક્ષ્મીની ઉંમર એટલે વાય અને વાયના 3 ગણા એટલે 3 વાય. વાયના 3 ગણા એટલે 3 વાય. એના કરતા શું કીધું છે? 4 વધુ છે એટલે વત્તા 4 કરી નાખો. 3 વાય વત્તા 4 તેનાથી 4 વધુ એટલે 3 વાય વત્તા 4 અને લક્ષ્મીના પિતાની ઉંમર આપી છે આપણને 49 વર્ષ. એટલે જેમ પહેલાં દાખલામાં પાસે રહી લઘુટી 37 લખી હતી બરાબર છે એમાં ઉંમર બરાબર 49 મૂકવાના. આ રીતે આપણે બીજા દાખલાનું ગાણિતિક સ્વરૂપ કરી શકીએ. લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ છે જે લક્ષ્મીની ઉંમર વાયના 3 ગણાથી 4 વધુ છે. ત્રીજું, શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધારે ગુણ છે 87. સૌથી ઓછા ગુણ માટે એલ ધારો. એટલે આપણે શું લખશું? ધારો કે સૌથી
સૌથી ઓછા ગુણ બરાબર એ જે વિદ્યાર્થીને ગુણ સૌથી ઓછા છે એના ગુણ કેટલા ધારી આપણે ચલ એલ ગુણ છે બરાબર અને સૌથી વધારે વિદ્યાર્થીના ગુણ માટે હું સૂચના આપી છે કે સૌથી ઓછા ગુણવાળા વિદ્યાર્થીના ગુણથી બે ગણાથી સાત વધારે છે તો બે ગણાથી સાત વધારે બે ગણાથી સાત વધારે એટલે આપણે જે ચલ છે એ પહેલા એને શું કરશું બે ગણા કરીશું અને પછી એમાં કેટલા ઉમેરવાના થશે સાત તો ચલ એલના બે ગણા કરીએ L ના બે ગણા એટલે 2L L ના બે ગણા એટલે 2L તેનાથી સાત વધ્યું એટલે તેનાથી સાત વધ્યું એટલે 2થી સાત વધ્યું 2 વત્તા સાત લખીને કે પેલા 2 પ્લસ 7 બરાબર અને ગુણ કેટલા આપ્યા છે એકમમાં સૌથી વધારે ગુણ ક્લાસમાં કેટલા છે તો કે સૌથી વધારે ગુણ 87 છે એટલે આપણે આગળ 87 લખીશું આ રીતે બીજા દાખલાનું સમીકરણ થાય ત્યારબાદ ચોથો દાખલો લઈએ એક સમદ્વિભાજુ ત્રિકોણમાં એક સમદ્વિભાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં બે ગણો છે આધાર કોણનું માપ બી ધારો અને ત્રિકોણમાં ત્રણ ખૂણો સરળ આપણે ભણી ગયા છીએ હંમેશા 180 થાય છે આપણે લખશું ધારો કે આધાર કોણનો ખૂણાનું માપ આધાર કોણનું માપ બી છે ધારો કે આધાર કોણનું માપ બી છે આધાર એટલે પાયો પાયાના જે ખૂણો છે એનું માપ આપ્યું છે બી હવે શિરોબિંદુનો એટલે જે ઉપરનો ખૂણો છે એનું માપ એ આધાર કોણ કરતા બે ગણું છે એટલે આને ડબલ કરવાનું તેથી શિરોબિંદુ કોણનું માપ આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં ત્રણ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 અને આપણને જે જવાબ આપ્યો છે એ કૌંસમાં સૂચના એવી આપી છે કે ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય છે એટલે આપણે જે છેલ્લું માપ છે બરાબર છે અને ત્રિકોણમાં ત્રણ ખૂણો સરવાળો કેટલો થાય 180 એટલે 4b આધાર કોણનો માપ બરાબર કેટલો થશે 180 લખીશું એટલે આ રીતે આપણો છેલ્લો દાખલો થશે 4b બરાબર 180 હવે આપણે સ્વાધ્યાય 4.1 પૂરો કર્યો 4.2 જોઈએ હવે સ્વાધ્યાય 4.2 એની સૂચના લખી આપણે પહેલાં વહેલાં ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું જણાવો અને ઉકેલ પણ શોધો એટલે હવે આપણે ખરેખર સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવાનો એના દાખલાનો અભ્યાસ કરવાનો છે તો પહેલી રકમ લખીએ x-1 = 0 પ્રશ્ન પહેલો ચલને અલગ કરવાનું પ્રથમ પગલું લખો અને સમીકરણને ઉકેલો
અને સમીકરણને ઉકેલો. તો પહેલા વેલા આપણે પહેલી રકમ લખીએ, ચલને અલગ કરીએ. પહેલી રકમ છે x - 1 બરાબર 0. x - 1 બરાબર 0. તો આપણે જોઈ શકીએ છીએ કે આ દાખલામાં ચલ આપ્યો છે x. કોઈ પણ સમીકરણ હોય એનો આપણે ઉકેલ મેળવવાનો હોય, એનો અર્થ શું થાય કે જે એમાં ચલ છે, કોકમાં એક્સ હોય, કોકમાં વાય હોય, કોકમાં એમ હોય, કોકમાં પી હોય, એ ચલને તમારે એકલો પાડવાનો, ચલને એકલો પાડવાનો. એને ગણિતની ભાષામાં કહેવાય ચલને સૂત્રનો કર્તા બનાવવો. ચલને સૂત્રનો કર્તા બનાવવાનો છે, એને એકલો પાડવાનો છે. એટલે આપણે જોવાનું કે ચલ એક્સ આપ્યું છે, એની બાજુમાં માઇનસ એક આપ્યું છે, એટલે આપણે માઇનસ એકને ફેરવો પડે તો ચલ એકલો થયો. બરાબર. આ રૂમમાં અત્યારે બે વિદ્યાર્થી હોય અથવા તો બે ટીચર છે, માની લો કે હું છું અને ચિરાગ સર છે. બરાબર. હવે મારે એકલા થવું હોય તો શું કરવું પડે? મારે ચિરાગ સરને કહેવું પડે કે તમે ઘડીક બહાર જાઓ, અથવા તો ચિરાગ સરને એકલા પાડવો હોય તો મારે બહાર જવું પડે. એમ ટૂંકમાં જે બીજો વ્યક્તિ છે એણે બહાર જવું પડે, એણે આખા જવું પડે. તો એક્સ છે એની બાજુમાં એકડો છે અને કહે છે કે ભાઈ ઘડીક મારે એકલા રહેવું છે, મારે એકલા રહેવું છે, તું અહીંથી જતો રહે. એક એનો ભાઈ બન છે, એ કે કાંઈ વાંધો નહીં, હું જતો રહું છું. બરાબર છે. એટલે એક છે એ બરાબરની સામેની સાઈડ આવી જશે. ચલને સૂત્રોનો કર્તા બનાવો ત્યારે ચલની સાઈડમાં એની સાથે જે સંખ્યા હોય એને વારા ફરતી બરાબરની સામેની બાજુ લઈ જાઓ, એટલે ચલ એકલો પડી જાય. એટલે આપણે માઇનસ એકને ફેરવવાનું છે. એટલે પહેલું પગલું આપણે શું લખશું એમાં, આ રીતે તમારા શબ્દમાં લખવાનું કે માઇનસ એકને ચલ એક્સની વિરુદ્ધ બાજુ લઈ જતા અને જીરો વત્તા એક લે. માઇનસ એક સામે જાય એટલે જીરો વત્તા એક થઈ જાય. પરીક્ષામાં આ જે તમને પગલું આપ્યું છે એ માત્ર સમજૂતી માટે છે. હું તમારે સમીકરણનો ઉકેલ મેળવતા શીખવાનું છું. એટલે આપણું ધ્યાન પગલું લખવા લખશું ખરા આપણે, પણ મૂળ આપણું ધ્યાન પગલું લખવા કરતાં સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય છે એમાં છે. આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનું લખીશું, એ મગજમાં ઉતારીશું, એટલે ઓટોમેટિક પગલું એમાં આવી જશે. બરાબર. આ આપણે રકમ છે એક્સ માઇનસ એક બરાબર જીરો. મારે ચલને એકનો પાડવો છે એટલે માઇનસ એકને ફેરવવા પડે. માઇનસ એક સામે જાય એટલે પ્લસ એક થઈ જાય. નિયમ શું છે કે રકમ બરાબરની એક બાજુથી બીજી બાજુ જાય ત્યારે જે સંખ્યા હોય નિશાની એની બદલાઈ જાય. ઓછા હોય તો વધતા થઈ જાય અને વધતા હોય તો ઓછા થઈ જાય. એટલે માઇનસ એક નામ જોઈ લો એટલે એક્સ બરાબર થશે. એક કંઈથી કાઢ ના કરો એટલે અહીંયા એક્સ મૂક્યો, આ બરાબરની નિશાની મૂકી. બરાબરની પહેલાં આ બાજુ જીરો આપેલો હતો એ પહેલાં એ જીરો મૂક્યો, હવે ઓછા એક નામ આપણે મૂકી ગયો, વધતા એક થઈ ગયો. તેથી એક્સ બરાબર જીરો વધતા એક. જીરોમાં એક ઉમેરો તો જવાબ કેટલો મળે? એક્સ બરાબર એક. એને સમીકરણનો ઉકેલ કહેવાય. બરાબર. સમીકરણનો ઉકેલ તમે તાળો મેળવો કે આપણો ઉકેલ સાચો છે કે ખોટો, તો તમે રકમમાં મૂકો એક્સ માઇનસ એક, એક્સની જગ્યાએ ઉકેલ મૂકો એક માઇનસ એક જીરો. જો જમણી બાજુ જીરો આવી આપણે શરૂઆતના દાખલામાં જોયું હતું કે જે કિંમત સમીકરણનું સમાધાન કરે એ કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. અહીં એક્સ બરાબર એક સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણનું સમાધાન કરવું એટલે એ કિંમત મૂકવાથી જવાબ જીરો થઈ જવો અથવા તો બરી જમણી બાજુનો જવાબ જીરો આવી જવો એને સમીકરણનું સમાધાન કહે છે. જમણી બાજુનું જીરો થઈ જતા તો જીરો જ લેવાનો ગમે સંખ્યા આવી છે. જે કિંમત મૂકવાથી બંને બાજુનો જવાબ સરખા મળે એ કિંમતને સમીકરણનો ઉકેલ કહેવાય. એ કિંમત સમીકરણનું સમાધાન કરે છે એમ કહેવાય. બીજી રકમ એક્સ વત્તા એક બરાબર જીરો. એક્સ વત્તા એક બરાબર. તો આપણે સમીકરણનો ઉકેલ મેળવવો છે એટલે પ્રથમ પગલું હું લખશું કે વત્તા એકને ચલ એક્સની વિરુદ્ધ બાજુએ લઈ જતા. વત્તા એકને ચલ એક્સની વિરુદ્ધ બાજુએ લઈ જતા એટલે એક્સ બરાબર પેલા જીરો મૂકી દીધો. આ વત્તા એક્સ આ બાજુ આપણે શું થશે?
ઓછા 1 થયા x બરાબર માઈનસ 1 x બરાબર માઈનસ 1 આ સમીકરણનો ઉકેલ છે બીજી રકમ આ રીતે ગણી આપણે હવે ત્રીજી રકમ જોઈએ x માઈનસ 1 બરાબર 5 x માઈનસ 1 બરાબર 5 એટલે પહેલા પગલામાં શું લખશું આપણે કે ચલને અલગ કરવા માટે એટલે કે ચલને સૂત્રના કરતા બનાવવા માટે માઈનસ 1 ને ચલની વિરુદ્ધ બાજુએ લઈ અને 5 માં ઉમેરતા બરાબર તો x ને સૂત્રના કરતા બનાવી આપણે ચલને અલગ પાડો એ શબ્દની બદલે વારંવાર આ શબ્દ બોલીશું ચલને સૂત્રનો કરતા બનાવો ચલને સૂત્રનો કરતા બનાવો એટલે કે ચલને એકલો પાડો બરાબર એટલે માઈનસ 1 આ બાજુ આવે તો વત્તા 1 થઈ જાય 5 વત્તા 1 5 માં એક ઉમેરો એટલે x બરાબર કેટલા મળે 6 કઈ સંખ્યામાંથી એક બાદ કરો તો 5 મળે તો કે 6 કુવો તો 6 માંથી એક બાદ કરો તો 5 મળે એટલે x બરાબર 6 આ કિંમત સમીકરણનું સમાધાન કરે છે આ કિંમત સિવાય કોઈ પણ કિંમત મૂકો તો તમને 5 મળશે બરાબર ચોથો x વત્તા 6 બરાબર 2 x વત્તા 6 બરાબર 2 એટલે પ્રથમ પગલામાં લખશું ચલ x ની બાજુમાં રહેલા પ્લસ 6 ને ચલ x ની વિરુદ્ધ બાજુએ લઈ જતા એટલે કે x બરાબર 2 એમ મેળવવા દેવાના વત્તા 6 બાજુ એટલે શું થશે ઓછા 6 થશે એટલે કે x બરાબર 2 ની નિશાની વત્તા છે 6 ની નિશાની ઓછા છે આપણે પહેલા ચેપ્ટરમાં અપૂર્ણાંકોના અને પૂર્ણાંકોના સરળ બાદબાકી શીખી ગયા બંને પદની નિશાની જ્યારે જુદી જુદી હોય ત્યારે બાદબાકી થાય 6 ની નિશાની માઇનસ છે 2 ની નિશાની વત્તા છે પ્લસ છે અલગ અલગ નિશાની કરી એટલે બાદબાકી છે બાદબાકી કરવાની 6 માંથી 2 ગયા એટલે 4 સરળ અને બાદબાકી કરો ત્યારે કોઈની વત્તે ઓછે ઓછા એ નિશાની એમ નહીં બોલવાની મોટા પદની નિશાની મૂકવાની એમ યાદ રાખવાનું વત્તે ઓછે ઓછા એ ગુણાકારમાં ઉપયોગ કરવાનો સરળ બાદબાકીમાં અલગ અલગ નિશાની હોય ત્યારે બાદબાકી કરવાનું અને મોટા પદની નિશાની મૂકો 6 ઉપર છે નિશાની મૂકીશું માઇનસ ત્યારબાદ પાંચમો દાખલો લઈએ y માઇનસ 4 બરાબર 7 માઇનસ 7 y માઇનસ 4 બરાબર માઇનસ 7 તો પ્રથમ પગલામાં માઇનસ 4 ને બરાબર ની સામે લાવીશું એટલે પ્લસ 4 થશે તમને પાઠ્યપુસ્તકમાં એ રીતે ઉકેલ આપે છે કે ચલ ને એકલો કરવો હોય તો માઇનસ 4 ને વિરોધી સંખ્યા ઉમેરો તો અહીંયા 4 ઉતરી જાય એટલે બે બાજુ વત્તા 4 ઉમેરતા એ રીતે પણ લખી શકાય પણ આ તમને થોડુંક સહેલું પડશે આ પ્રથમ પણ છે y માઇનસ 4 બરાબર 7 y બરાબર માઇનસ 7 ઓછા 4 અમારે એટલે વત્તા 4 થાય y બરાબર માઇનસ 7 વત્તા 4 4 ની નિશાની બદલી સામે લઈ કે 7 અને 4 બંને ની નિશાની જુદી જુદી છે બાદ બાકી કરીશું 7 માંથી 4 ગયા એટલે 3 મોટા પદની નિશાની એટલે માઇનસ એટલે y બરાબર માઇનસ આ રીતે આપણે બાકીના બે સમીકરણનો ઉકેલ પણ મેળવી શકીએ બાકીના બે સમીકરણ તમે હોમવર્કમાં ગણજો f ને f g અને h બાકી જે 3 સમીકરણ વધ્યા એ તમારા હોમવર્કમાં કરવાના છે આ રીતે આપણે પહેલો દાખલો સ્વાધ્યાય 4.2 નો પૂરો કર્યો થેન્ક યુ